સુરતમાં ઝી 24 કલાકના અહેવાલની દારદાર અસર. નવી સિવિલ હોસ્પિટલમાંથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. વરસાદી પાણી ભરાઈ રહેતા દર્દીઓને હાલાકી પડતી હતી. ઝી 24 કલાકના અહેવાલના આ તંત્ર સજાગ થયું હોય તે પ્રકારનો મામલો સામે આવ્યો છે. ટ્રોમા સેન્ટર બહાર ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. ઝી 24 કલાકના અહેવાલની અસર બાદ તંત્ર જાગ્યું છે. ઝી 24 કલાકના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું અને પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. પાણી ભરાઈ ચૂક્યું હતું, દર્દીઓ પરેશાન થઈ રહ્યા હતા. આખરે આ પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. वहाँ पे जिस तरह से बारिश हो रही, पानी का जमावड़ा बढ़ गया है और ये देखते हुए हमने पीआईयू को इंस्ट्रक्शंस दिए हैं कि भाई यहाँ पे इस तरह से थोड़ा एलिवेट कर दो, ज़्यादा सीमेंट भर दो तो ताकि पानी की जो भर रहा है वो रुक भरना बंद हो जाए. ये एक दो दिन में काम हो जाएगा. सूरत नवी सिविल हॉस्पिटल में जी 24 कलाकना अहेवालनी असर जोवा मळी रही छे. सीधा दृश्य जोई शको छो कि नवी सिविल हॉस्पिटल ट्रोमा सेंटर बहार छेल्ला केटलाक समयथी वरसादी पाणीनो संग्रह थई जता लोको हैरान परेशान थई रह्या छे. परंतु क्यांक जे रीतना महानगरपालिका द्वारा शहरभरमां ब्रीडिंग शोधवानी पण कामगीरी चाली रही छे, परंतु आ ट्रोमा सेंटरनी बहार केटलाक समयथी जे वरसादी पाणीनो संग्रह छे त्यां पण ब्रीडिंग जे छे उत्पन्न थई शके छे. परंतु ज्या रीतना सिविल तंत्र जे छे क्यांक आ दृश्य जोईने पण कोई रीतना पाणीनो निकाल नहीं करवामां आवता, त्यारे जी 24 कलाकना अहेवाल प्रसारित थवा बाद જ્યારે સિવિલ તંત્રના જે અધિકારી જે કર્મચારીઓ છે સફાઈ કર્મચારીઓ કામે લાગ્યા છે અને આ સંગ્રહ થયેલા પાણીનો હાલ નિકાલ કરવામાં આવી રહ્યો છે. કારણ જે રીતના ચોમાસું શરૂ થઈ ગયું છે ને ચોમાસું શરૂ થવાની સાથે શહેરભરમાં રોજના 135 જેટલા ક્યાંક ડેન્ગ્યુ મલેરિયા અને તાવના જે છે કેસો નોંધાઈ રહ્યા છે અને જેનું કારણ જે છે ચોમાસામાં થતા જે પાણી અને પાણીમાંથી ઉત્પન્ન થતા બ્રિડિંગો એનાથી મચ્છરો ઉત્પન્ન થાય છે અને લોકો ક્યાંક જે છે ક્યાંક આ જે બીમારીના ક્યાંક જે લોકો જે છે શિકાર બનતા હોય છે. પરંતુ હાલ જે રીતના ટ્રોમા સેન્ટર જે છે આ જ ટ્રોમા સેન્ટરની બહાર છેલ્લા કેટલાક સમયથી આ વરસાદી પાણી છે એનો સંગ્રહ છે. ના કોઈ મહાનગરપાલિકા નહીં કર્મચારીઓ આવ્યા કામ કરવા માટે, ક્યાંક જે રીતના મચ્છરજન્ય કા જે ક્યાંક સંગ્રહ થતા પાણી પર દવાનો છંટકારો કરવાનો હોય છે ને જ્યાં કઈ ના એસએમસી દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ના કોઈ સિવિલ તંત્ર દ્વારા, પરંતુ જી 24 કલાકના જે રીતના અહેવાલ પ્રસારિત થયા હાલ સફાઈ કર્મચારીઓ દ્વારા જે વરસાદી જે પાણી છે તેનો નિકાલ કરવાની જે છે અહીં કામગીરી કરવામાં આવી રહી છે. લોકો પણ જે છે અહીં પાણીમાંથી પ્રસાર થવું પડે છે. આપણે એક જાણીશું અહીંથી ક્યાં કહો કે ઈસ્તર સે યહાં પાણી હે યહીં સે આપકો જાના પડતા હે. નહીં, અબ બરસાત ચલ રહી હૈ તો બરસાત કી વજહ સે પાણી હે અબ ધીરે ધીરે કમ હો રહા હે. અબ સફાઈ ભી હો રહી હૈ તો કમી હો જાયેગા અભી થોડી દેર પે. અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે અને હાલ જે સફાઈ કર્મચારી દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. સુરતથી પ્રશાંત ડિવરે, જી મીડિયા.